જામજોધપુર પંથકમાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી. કાપડના વેપારીએ 3 વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. પોલીસે પોસ્કો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી. જામનગરના જિલ્લામાં જામજોધપુર પંથકમાં 16 વર્ષની સગીરાને દુકાનદારે પોતાની દુકાનમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનામાં આરોપી દુકાનદારની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે માહિતી મળતી સિલસિલા બંધ વિગતો એવા પ્રકારની છે કે જામજોધપુર ટાઉનમાં રહેતી 16 વર્ષની એક સગીરા કે જે જામજોધપુરમાં રહેતા અને દુકાન ચલાવતા મયુર રાજેશભાઈ ડાભી નામના દુકાનદારને માલસામાનની ખરીદી કરવા માટે આજથી 3-1 માસ પહેલાં ગઈ હતી, જે દરમિયાન દુકાનદારે સગીરાને પોતાની દુકાનની અંદર બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર પછી તેણીનો બનાવ અંગે કોઈને જાણ કરાશે તો પતાવી તે દેવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર સગીરા મૌન રહી હતી. ત્યાર પછી દુકાનદારે વધુ ધાક ધમકી આપીને ફરીથી અલગ અલગ સમયે 2 વખત દુષ્કર્મ આચર્યું હતું, જે ઘટનાથી અને વારંવારના ત્રાસ સગીરાથી ડગાઈ ગઈ હતી અને પોતાના ઘેર સુનમુન બેઠી હતી, જે દરમિયાન ગઈકાલે બપોરે તેની માતાએ પોતાની પુત્રીને ફોસલાવીને પૂછપરછ કરતાં આખરે તેને દુષ્કર્મની ઘટના અંગે કબૂલાત આપી હતી અને સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જામજોધપુર પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી દુકાનદાર મયુર રાજેશભાઈ ડાભી સામે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને તેની અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાની તબીબી ચકાસણી માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જામજોધપુર પંથકમાં 1 સપ્તાહમાં દુષ્કર્મની બીજી ઘટનાને લઈને ભારે ચકચાર જાગી છે. હર્ષલ ખંદેડિયા, JDSTV, જામનગર. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8-2 માસ અગાઉ 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ થયો હતો તે અંગેની કાલે સગીરા છે તેની માતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. જે આરોપી છે તેની વિરુદ્ધમાં પોક્સો તેમજ બળાત્કારનો ગુનો લઈને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે. જે છોકરી હતી તે જે આરોપી છે તેને કપડાની દુકાન હતી ને દુકાનમાં બોલાવીને કપડાના બાને આપીને તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી પકડા નથી, પકડવા માટે તજવીજ ચાલુ છે. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.